नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आजनो आपनो विषय छे कलशो परीक्षा लक्षी पुनरावर्तन, जेमा आपणे आगळ वधीए। प्रश्न 3 अ प्रश्नोना एक वाक्य में जवाब लखो। एमा पहेलो सवाल छे, पांचमू ईंडु कोनू हतु? तो जवाब छे, पांचमू ईंडु राजहंसनू हतु। पांचमू ईंडु राजहंसनू हतु, जे कद्रुपा बतक तरीके जाणीतो हतो। ए कद्रुप बतक नहीं, परंतु कोण हतु? राजहंस हतु। हंसकन्याए बतकने पाणीमां शुं बतावियुं? जुओ, आ हंसकन्या छे एज खरेखर बतकने एवो अहसास करावे छे के तू कद्रुपु बतक नहीं, परंतु राजहंस छे। बाकी एने पण खबर नहोती के हूँ राजहंस छुं एम। एटले हंसकन्याए जवाबमां छे, हंसकन्याए बतकने पाणीमां तेनुं प्रतिबिंब, एटले के एनो ने एनो चेहरो एने बतावियो। पाणीनी अंदर एने शुं बतावियुं? प्रतिबिंब। आपणे पाणी एकदम स्थिर वासणनी अंदर राखीए, पछी आपणे એની અંદર જોઈએ તો આપણને આપણું મોઢું દેખાય। સિંહ અને સસલાવાળી વાર્તા તમે સાંભળી હશે, એમાં સસલું છે એ સિંહને કૂવામાં પોતાનું પ્રતિબિંબ બતાવે છે, તો સિંહને એવું જ લાગે છે કે એની અંદર પણ સિંહ છે। બોલે તો સામો અવાજનો પડઘો પણ સંભળાય છે। ત્રીજું, હનુમાનના માતા પિતાના નામ લખો। આપણને ખબર છે હનુમાનજીના માતા પિતાનું નામ, એમાં માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું। એક ખરા ખોટું આવે છે કે કેસરી છાપડીમાં રહેલી બધી રોટલી ખાઈ ગયો, તો કે ખોટું વિધાન આવે। કેમ? તો કેસરી છે તો હનુમાનના પિતાનું નામ છે, તો કેસરી આવે નહીં। હનુમાન છે છાપડીમાં રહેલી બધી રોટલી ખાઈ ગયો તો સાચું આવે। બીજું, તીખા વ્રતમાં મમ્મીએ શિરીન માટે શું બનાવ્યું? શિરીન છે એ રોજ જુદા જુદા વ્રત કરવાનું એના મમ્મીને કહે છે, અને જે વ્રત કરે એ એના મમ્મી એના માટે એને જુદું જુદું બનાવી આપે છે। આ જ વખતે શિરીને તીખા વ્રત કરેલું છે, એમાં તીખા વ્રતમાં મમ્મીએ શિરીન માટે મોટા મોટા મરચા તળિયા અને આદુની કતરણ સાતળી। મરચા કેવા છે? મોટા અને તીખા, અને આદુ પણ આપણને કેવું લાગે છે? તીખું, એટલે એને આદુની કતરણ અને મરચા તળ્યા। પાંચમું, આપણે જમવામાં કયા કયા સ્વાદ લઈએ છીએ? આપણા ભોજનની અંદર માત્ર તમે એક ગળ્યો સ્વાદ લઈને જમો તો પણ તમને સારું નહીં લાગે, તીખો લઈને જમો તો પણ સારું નહીં લાગે। ભોજનની અંદર બધા જ સ્વાદ હોવા જરૂરી છે। જોઈએ, આપણે સ્વાદમાં ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો સ્વાદ લઈએ છીએ। છઠ્ઠું, તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે છે? આ સવાલ આપણે વર્કશીટમાં મૂક્યો તો બધા બાળકોએ પોતપોતાની રીતે જુદો જુદો જવાબ લખેલો હતો। વાંધો નથી, તમને જે જગ્યાએ હિંચકા ખાવાનું ગમે છે એ જગ્યા તમે લખી શકો છો। તો મેં લખેલું છે કે મને વડની વડવાઈઓ પર હિંચકા ખાવાનું ગમે છે। આગળ પ્રશ્ન 3 બ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। જો આ કાવ્ય પંક્તિ તમને આ પીળા ચોકથી લખેલું છે એટલે આપેલી હશે, પછી તમારે આ 1, 2 અને 3 અને આ 4 લીટીની અંદર તમને ટપકા ટપકા વાળી લીટી આપેલી હશે, એ તમારે પૂર્ણ કરવાની છે। ઘણા બાળકો શું કરશે કે લંકા તારી, પછી સળગી ગઈ લખશે, પછી પૂછડી મારી સાજી રહી, એ પણ અહીંયાથી જ લખશે, અહીંયાથી ના, આની અંદર આપેલી છે। એ જ રીતે કાવ્ય પંક્તિ તમે પૂર્ણ કરેલી હશે તો જેટલા માર્ક્સ છે એટલા તમને મળશે, નહીતર એમાંથી એક માર્ક્સ અથવા અડધો માર્ક્સ કપાઈ જશે। કે લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી, પછી એની નીચે છે આગળની ત્રીજી લીટી છે, જુઓ, પછી આને આ તમારે બીજી લીટીમાં આવી જાય એવું જરૂરી નથી, પણ એની ત્રીજી લીટીમાં તમારે આ જવું જોઈએ કે તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી ગઈ। તો આ રીતે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 4, પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો। આ હતા નાના સવાલ અને આ છે મોટા સવાલ। કોઈ સવાલનો જવાબ ભલે મોટો હોય તો પણ એ નાનો આવી શકે છે। પહેલું છે, બતકડું સાવ નિરાશ કેમ થઈ ગયું?
કદરૂપું બતકડું પાઠ છે આપણો, એની અંદર છે બતકડું જ્યાં જ્યાં ગયું ત્યાં બધાએ તો તેને કહ્યું કે હે બતક, હે બતક આવું હોય તું તો સાવ કદરૂપું છે, જુઓ બોલ્યું ને તું તો સાવ કદરૂપું છે. આવું સાંભળીને તે નિરાશ થઈ જાય છે. આ બતક છે એ કોઈ પણ જગ્યાએ જાય તો બધાનું એને આવું સાંભળવાનું આવે, હે શું, હે બતક આવું હોય તું તો સાવ કદરૂપું છે, કે તો આવું બધું સાંભળીને એ નિરાશ થઈ જાય છે. એના નાના નાના બતકના બચ્ચા છે એ પણ એની સાથે રમતા નથી. બીજું છે, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું. આપણે રામાયણની અંદર આ હનુમાનજીવાળો ભાગ જોઈએ તો આપણને ખૂબ ગમે છે કે હનુમાનજી સીતા માતાને શોધવા માટે લંકામાં જાય છે ત્યારે એને એવી જાણ થાય છે કે સીતા માતા અશોક વાટિકામાં છે, ત્યારે તે હનુમાનજી અશોક વાટિકામાં શું કરે છે તે આ સવાલની અંદર આપેલું છે. જવાબ જોઈએ, હનુમાને આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી. શું કર્યું, આખી અશોક વાટિકાને એણે ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરના ફળ ખાઈ ગયા. એને ત્યાં જઈને ભૂખ લાગી હતી એટલે એને શું ખાવું હતું, ફળ ખાવા હતા, એટલે આખે આખું ઝાડ ઉખાડી લે, નિરાતે બેઠા બેઠા ફળ ખાય. એટલું જ નહીં, કેટલાક ઝાડ તો મૂળમાંથી પણ ઉખેડી નાખ્યા. શું ઝાડ એને મૂળમાંથી પણ ઉખેડી નાખે છે. તો આપણે આખો જવાબ જોઈએ કે હનુમાને આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરના ફળ ખાઈ ગયા, અને એટલું જ નહીં કેટલાક ઝાડ મૂળમાંથી પણ ઉખેડી નાખ્યા હતા. જુઓ આગળનો જવાબ, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી. ચંદુ કોણ છે પાઠની અંદર, તો કે હાથી. ટીકુ કોણ છે, તો કે કીડી. તો ચંદુ થપ્પો ન કરી શકે એ માટે ટીકુએ યુક્તિ કરી. કઈ કરી, જુઓ ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ ચંદુના પગ પર થઈને, ચંદુ એટલે હાથી, હાથીના પગ પર થઈને તેના કાન પાછળ સંતાઈ ગઈ. જુઓ નાનકડી કીડી, મોટો હાથી. કીડી હાથીના શરીર ઉપર ચડે તો હાથીને જાણ પણ થતી નથી કે અહીંથી કીડી ગઈ. એટલે જુઓ, એટલે ચંદુના પગ પર થઈને તેના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી એટલે ખબર ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી પરંતુ તે મળી નહીં. હાથીની ચામડી જાડી એટલે એને ખબર પડી નહીં કે ટીકુ છે એ મારા કાન પાછળ સંતાઈ ગઈ છે. એણે આંખ ખોલી પણ એને ખબર પડી નહીં કે ભાઈ ટીકુ ક્યાં સંતાઈ છે. જોઈ આખો જવાબ, ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ ચંદુના પગ પર થઈને તેના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી એટલે ખબર ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી પરંતુ તે મળી નહીં. ચોથું, શિરીને છેલ્લું વ્રત શાનું કર્યું, મમ્મીએ તેને ખાવામાં શું આપ્યું. જો શિરીનું છેલ્લું વ્રત કયું છે, છેલ્લું વ્રત, અને મમ્મીએ તેને ખાવામાં શું આપ્યું. તો આગળ જોઈએ જવાબ, શિરીને છેલ્લું વ્રત કડવું કર્યું. જુઓ શિરીને છેલ્લું વ્રત કેવું કર્યું છે, કડવું. મમ્મીએ તેના માટે ગોળ વગરનું કડવું કારેલાનું શાક બનાવ્યું અને લીમડાનો રસ કાઢ્યો. જુઓ ગોળ વગરનું અથવા ખાંડ વગરનું તમે કારેલાનું શાક બનાવો તો કેવું બને છે, કડવું. અને બાકી રહ્યું તો એના મમ્મીએ શું બનાવ્યું, લીમડાનો રસ કાઢ્યો. એટલે શિરીના કડવા વ્રતમાં એના મમ્મીએ એના માટે આ બનાવ્યું કે શિરીને છેલ્લું કડવું વ્રત કર્યું અને મમ્મીએ તેના માટે ગોળ વગરનું કડવું કારેલાનું શાક બનાવ્યું અને લીમડાનો રસ કાઢ્યો. આના જવાબમાં તમારે આ રીતનું આવશે. આગળ પાંચમો જવાબ છે, તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે. જો વડીલો આપણને ઘણી બધી શિખામણ આપે. આપણા ઘરે આપણા વડીલો હોય તો આપણને ક્યારેક આપણે જે કામ કરતા હોઈએ અને એ બરાબર ન થાય તો આપણને ઘડીએ ઘડીએ કે બટા આમ તારે ન કરાય, આવી રીતે કરાય. તો આપણે શું કહીએ એને કે તમે મને ટોક ટોક કરો છો, એવું નહીં કહો. પણ હકીકતમાં વડીલની શિખામણ એ સાચી જ હોય છે. જુઓ અમને વડીલો ભણવાની લખવાની શિખામણ આપે છે. વડીલો અમને નદીના ઊંડા પાણીમાં ન નાહવાની શિખામણ આપે.
ખાતે છે તેમજ ઝાડની ડાળીએથી લટકીને હિંચકા ન ખાવાની શિખામણ આપે છે શિખામણ કહેતા સલાહ પણ થાય છે જોયું શું કહે છે પહેલા તો ભણવાની અને લખવાની શિખામણ આપે છે પછી નદીના ઊંડા પાણીમાં ન નાહવાની શિખામણ આપે છે અને ત્રીજી છે કે ઝાડની ડાળીએ લટકીને હિંચકા ન ખાવાની સલાહ આપે છે અસ્તુ અહીંયા આપણો આકર્ષણનો ટોપિક પૂર્ણ થાય છે